तो हवे मित्रों आजना लेक्चर की अंदर स्वाध्याय 2.2 नो दाखला नंबर 5 लीजिए छे पेज नंबर 42 स्वाध्याय 2.2 दाखला नंबर 5 एक खानगी कंपनी में 2001 ना वर्ष में 1250 केड़वाया અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા 220 સ્ત્રી કારીગરો હતી તેમાંથી 140 બિન કેળવાયેલી હતી વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ જેમાં 1300 પુરુષ હતા 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષ હતા 2013 ના વર્ષમાં 1700 કેળવાયા અને 50 બિન કેળવાયા કારીગરો હતા કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા જેમાંથી 2% બિન કેળવાયેલા હતા કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રીઓ હતી આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો હવે ખાનગી કંપનીમાં જે કારીગરો કામ કરે છે એ માહિતીને આપણે કોષ્ટકની અંદર દર્શાવી છે જ્યારે પણ કોષ્ટક બનાવવાનું હોય તો સૌપ્રથમ માહિતીનો ગુણધર્મ જાણવો જરૂરી છે કે તમારી પાસે કેટલા પ્રકારની માહિતી છે હવે ખાનગી કંપનીના કારીગરની માહિતી છે એક તો વર્ષને લગતી માહિતી છે જો તમારી પાસે વર્ષ અલગ અલગ આપેલા છે 2011 છે 2012 2013 2014 છે બીજું જાતિને લગતી માહિતી છે એમાં પુરુષ અને સ્ત્રીને લગતી માહિતી છે અને તાલીમ ટ્રેનિંગની દ્રષ્ટિએ કેળવાયેલા અને બિન કેળવાયેલા છે તો અહીંયા માહિતીનો ગુણધર્મ વર્ષ જાતિ અને તાલીમ તો વર્ષની અંદર 2011 2012 2013 2014 જાતિમાં પુરુષ અને સ્ત્રી છે અને તાલીમની અંદર કેળવાયેલ કારીગર અને બિન કેળવાયેલ કારીગર તો એક કંપનીમાં કામ કરતા કારીગરનો વર્ષ જાતિ અને તાલીમની માહિતી દર્શાવતો કોષ્ટક વર્ષ તાલીમમાં કેળવાયેલા પુરુષ સ્ત્રી અને કુલ બિન કેળવાયેલામાં પુરુષ સ્ત્રી અને કુલ અને કુલ પુરુષ સ્ત્રી અને કુલ એ રીતે કોષ્ટકમાં દર્શાવાય ઘણા સ્ટુડન્ટ કે જે કોષ્ટક દોરવામાં તકલીફ પડે છે એવું નથી કોષ્ટક તમે તમારી રીતે દોરી શકો અહીંયા પુરુષ લો અને કેળવાય બિન કેળવાય કુલ લો તો એ સાથે અહીંયા સ્ત્રી લો અને કેળવાય બિન કેળવાય કુલ લો તો પણ ચાલે અહીં કેળવાય કુલ બિન કેળવાય કુલ તો પણ લખી શકો તો બહુ સરળ છે શાંતિથી અકાઉન્ટ સમજો એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા તો 2011 ની વાત કરી છે 1250 કેળવાયેલ કારીગરો પુરુષ સ્ત્રીની વાત નથી કરતો 1250 કેળવાયેલા તો કેળવાયેલાના કુલમાં 1250 અને 400 બિન કેળવાયેલા કારીગર હતા તો 2011 કેળવાયેલા કારીગરો છે 1250 બિન કેળવાયેલા કારીગરો છે 400 1250 કેળવાયેલા કારીગર બિન કેળવાયેલા 400 તો કેળવાયેલા કુલ વત્તા બિન કેળવાયેલા કુલનો સરવાળો કરો આ કુલ તમને મળી જશે 1650 તો 1650 મળી જશે ત્યારબાદ 220 સ્ત્રી કારીગરો હતી તેમાંથી
140 બીમ કેળવાયેલી હતી તો 220 સ્ત્રી કારીગર હતી 220 સ્ત્રી હું 2011 ની વાત કરું છું એટલે તમારી માહિતી 2011 ની અંદર લખવાની છે તો 2011 માં સ્ત્રીઓ કેટલી હતી 220 હવે આ સ્ત્રીમાં ના લખાય કેમ કા તો કેળવાયેલી સ્ત્રી છે આ બીમ કેળવાયેલી સ્ત્રી છે એને શું કીધું 220 સ્ત્રી કારીગર तो स्त्री ना कुल नी अंदर आप 220 तो स्त्री ना कुल में 220 आप वाक्य फरती ना छो 220 स्त्री कारीगरो हती जेमा थी 140 पिन केड़वारी है और 220 स्त्री हती मरी पिन केड़वारी स्त्री के लिए 140 तो पिन केड़वारी स्त्री मा 140 हवो दिशा 220 સ્ત્રી કારીગર હો અને 220 માંથી 140 બિન કેળવાયેલી સ્ત્રી તો બાકીની કેળવાયેલી સ્ત્રી આવે તો 220 માંથી 140 થાય કેટલા મળે 80 હવે આ સમજો 2011 માં કેળવાયેલા કુલ હતા 1250 1250 માં સ્ત્રી હતી 80 તો બાકીના પુરુષ આવી ગયા 1250 માંથી 80 માઇનસ કરો तो 1170 मिली है और बीम केड़वाए में से बीम केड़वाए का कुल कितना है 400 ये मस्त्री के लिए 140 तो 400 और 140 3 माइनस कर पुरुष मिली जैसे 260 अब यहां कौन से 1650 और 1650 में 220 स्त्री है जो बाकी का पुरुष मिली है तो 430 ये पुरुष नहीं है तो आ रही थी तुम्हें 2011 में वर्ष देख सको और 2012 की माहिती तो 2012 में केड़वाया कारीगरों की संख्या 475 थी जिमा 1300 पुरुष तो 2012 में केड़वाया कारीगरों 475 केड़वाया का कुल में जवान अब 2012 केड़वाया का कुल से 475 तो केड़वाया 475 था जेमा 1300 पुरुष था तो केड़वाया का कुल कार्य 475 में पुरुष के लाख 1300 तो 1300 आई है पुरुष अब बुद्धि लगाओ 475 કેળવાયેલા કારીગરમાંથી 1300 પુરુષ તો બાકીની સ્ત્રીઓ હશે તો 475 માંથી 1300 બાદ કરી દીધી તો 175 શું મળી જાય સ્ત્રી કારીગર મળી જાય 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષ હતા આપણે 2012 ની વાત કરીએ છીએ એટલે 2012 માં તમારું ધ્યાન જોઈએ तो 2012 में 250 बीम केड़वाया कारीगर था એટલે बीम केड़वाया ना कुल में અને જેમાંથી 200 પુરુષ હતા તો 2012 बीम केड़वाया ना कुल છે એમાં 250 આ જે 250 છે એમાંથી 200 પુરુષ और 250 दिन के वाला है माने 200 पुरुष तो बाकी की स्त्री बनी है 50 હવે વિચારો તમને આ ખબર મળી જાય કેમ એનું કારણ છે કેળવાયેલા પુરુષ કે લા 1300 બી કેળવાયેલા પુરુષ 200 આ 1300 જણા 200 બેનો સરવાળો કુલ પુરુષ બની જાય 1500 કેળવાયેલી સ્ત્રી 175 બિન કેળવાયેલી સ્ત્રી 50 એટલે 175 અને 50 નો સરવાળો 225 અને 1500 વત્તા 225 તો કુલ મળી જાય 1725 2013 શું લખ્યું છે 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા
पचास बिन केड़वायला कारीगर हता। तो 2013 मा 1700 केड़वायला कारीगर अने 50 बिन केड़वायला कारीगर, तो 2013 मा जीए तो 2013 केड़वायला कुल केटला 1700 अने बिन केड़वायला कुल केटला 50। हवे 1700 केड़वायला कारीगर और 50 बिन केड़वायला, तो आ 1700 केड़वायल वत्ता 50 बीन केड़वायल नो सरवाड़ो करिए तो आ कुल मिली जशे। तो आ 1700 जना 50 तो सरवाड़ो थशे 1700 नो 50। त्यार बाद 2013 ना वर्ष में 1700 केड़वायल 50 बीन केड़वायल कारीगर, कुल कारीगरों माथी 250 स्त्रीओ हती। कुल कारीगरों में 250 स्त्रीओ, आ कुल स्त्रीओ 250। वाक्य चालू छे समझो, तो कुल कारीगरों में 250 स्त्रीओ हती, तेमांथी 240 केड़वायेली स्त्रीओ हती। तो कुल स्त्रीओ 250 हती, एमांथी 240 केड़वायेली स्त्रीओ हती। तो 250 स्त्री एमांथी केड़वायेली स्त्री हती 240, तो केड़वायेली स्त्री 240। हम अगर चलो 250 स्त्री हो गए, एमांथी 240 केड़वायेली स्त्री और बाकी बिन केड़वायेली स्त्री थी, तो बिन केड़वायेली स्त्री भी थी बस। हवे केड़वायला कुल 1700 में 240 बाद करो ना मिली जैसे 1460। बीन केड़वायला कुल 50 में 10 जाए तो 40, अने कुल 1750 में 250 माइनस करो 1500 ठीक है। वर्ष 2014 में कुल 2000 कारीगरो हता, तो 2014 मा कुल 2000 कारीगर। हूँ केड़वायला की बात नहीं करतो, हूँ बिन केड़वायला की बात नहीं करतो, पण कुल 2000 कारीगर। तो 2014 छे एमा कुल 2000 कारीगर, तो आई गया कुल 2000 कारीगर, जेमांथी 2% बिन केड़वायला हता। कैसे पकड़ो, 2000 कारीगर ना 2%, 2000 गुणिया 2% ने स्वीकृत हो એટલે 40 થાય બિન કેળવાયેલા। તો 2000 કારીગર ને 40 કારીગરો કેવા હતા? બિન કેળવાયેલા। પુરુષ સ્ત્રી ની વાત નથી કરતો, આ કુલ 2000 માંથી 40 બિન કેળવાયેલા, તો બિન કેળવાયેલા કુલ માં આવશે 40। હવે 2000 કારીગર હોય એમાંથી 40 બિન કેળવાયેલા હોય તો બાકીના કેળવાયેલા પડે કે નહીં? તો 2000 માંથી 40 બિન કેળવાયેલા, તો બાકીના કેળવાયેલા કેટલા? 1960। ચલો આગળ વાંચો, કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ, કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ, તો કુલની અંદર સ્ત્રીઓ લખવાની 300। વાક્ય ચાલુ છે, કુલ કારીગરમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી હતી। તો કુલ કારીગરમાં 300 સ્ત્રી, એ 300 સ્ત્રીમાંથી 10 સ્ત્રી કેવી હતી? બિન કેળવાયેલી। તો બિન કેળવાયેલી સ્ત્રી છે 10। હવે દિમાગ ચલો, કુલ સ્ત્રીઓ એટલે 300, 300 સ્ત્રીઓમાંથી 10 સ્ત્રી બિન કેળવાયેલી, और 300 હોય એટલે 10 બિન કેળવાયેલી સ્ત્રી હોય તો બાકીની કેળવાયેલી સ્ત્રી મળે કે નહીં? તો 300 માંથી 10 કાઢી નાખો, તો 300 માંથી 10 થાય, તો કેળવાયેલી સ્ત્રી મળે 200। ચલો આ કરી શકાય, કેળવાયેલા કુલ 1960, એમાંથી સ્ત્રી માઇનસ કરો 290, તો કેળવાયેલા પુરુષ મળી જાય 1670। બિન કેળવાયેલા કુલ છે 40, એમાંથી 10 સ્ત્રી માઇનસ તો 30 પુરુષ મળી જાય।
કુલ 2000 કારીગરો હતા એમાં 300 સ્ત્રીઓ હતી એટલે બાકીના પુરુષ 2000 માંથી 300 કાઢી નાખો 1700 નીચે આપણે કુલ લખવાની જરૂર નથી તમારે બનાવવું હોય તો પણ વાંધો નથી તો આ રીતે તમે સરળતાથી રકમ વાંચવાની માહિતીનો ગુણધર્મો શું છે કેટલા પ્રકારની માહિતી છે અને આ રીતે કોષ્ટક બનાવી દેવાનું દાખલા નંબર 3 છે એમાં કોઈ રકમ નથી ફક્ત તમારું કોષ્ટક દોરવાનું છે તો ત્રીજો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું આ દાખલો સરસ છે પ્રેક્ટિસ કરી લેજો થેન્ક યુ વેરી મચ